वेलकम टू पीके मॉडल स्कूल. गुड मॉर्निंग विद्यार्थी मित्रों. पाठ धोरण छे पांच, विषय छे सामाजिक विज्ञान. पाठ छे त्रीजो. पाठ नु नाम छे गुजरात मां श्रेष्ठ. हवे आपणे विद्यार्थी मित्रों पाठ पहेलो औषधीना पान विषे आपणे जाणी गया के कया कया पान कया कया रोगो घटाडवा माटे उपयोगी छे. त्यार पछी आपणे जाणो केटलाक यंत्रो अने उपकरणો વિશે કે કયા કયા ઉપકરણો છે એ કયા કયા યંત્રોથી આપણે દુનિયાની માહિતી જાણી શકીએ છીએ. હવે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો પુસ્તક ખોલો ગુજરાતમાં શ્રેષ્ઠ પાઠ ત્રીજો. એમાં પહેલું છે મોટો જિલ્લો, વિસ્તારમાં જે સૌથી મોટો જિલ્લો છે એ કયો છે તો કે કચ્છ. કયો છે? કચ્છ. એનું ક્ષેત્રફળ કેટલું છે તો કચ્છ સૌથી મોટો જિલ્લો છે. સૌથી મોટો જિલ્લો, વસ્તીમાં સૌથી મોટો જિલ્લો કયો છે તો કે અમદાવાદ. કયો છે? અમદાવાદ. હવે ત્રીજું છે સૌથી લાંબો પુલ તો કે ગોલ્ડન નર્મદા બ્રિજ. કયો? ગોલ્ડન નર્મદા બ્રિજ. કયો છે? નર્મદા બ્રિજ, જે ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે. એમની લંબાઈ કેટલી છે તો કે એમની લંબાઈ છે 1412 મીટર. કેટલી છે? 1412 મીટર. હવે ત્યાર પછી છે મોટો પ્રાણી બાગ. હવે સૌથી મોટો પ્રાણી બાગ ક્યાં આવેલો છે તો કે કમલા નહેરુ ઝૂલા પાર્કમાં. ક્યાં આવેલો છે? કાંકરિયા અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. હવે ત્યાર પછી સૌથી મોટો મહેલ, તો સૌથી મોટો મહેલ કયો છે તો કે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. ક્યાં છે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલો છે. હવે સૌથી મોટો મેળો, તો સૌથી મોટો મેળો કયો છે તો કે મોઢાનો મેળો, એટલે કે કાર્તિક પૂર્ણિમામાં જે ભરવામાં આવે છે એ મોઢા ગામ છે અને જિલ્લો છે અમદાવાદ. હવે મોટી વનસ્પતિ ઉદ્યાન, જ્યાં મોટો વનસ્પતિનો ઉદ્યાન છે એ શું છે? વઘઈ. ક્યાં છે? વઘઈ ડાંગ જિલ્લો. કયો? ડાંગ જિલ્લો. હવે એનું ક્ષેત્રફળ કેટલું છે? એનું ક્ષેત્રફળ કેટલું છે? 2.41 ચોરસ કિમી. કેટલું છે? 2.41 ચોરસ કિમી. હવે મોટી ઔદ્યોગિક વસાહત, તો સૌથી મોટી ઔદ્યોગિક વસાહત શું છે તો કે ક્યાં છે તો કે અંકલેશ્વર. અંકલેશ્વર ક્યાં આવ્યું તો કે જિલ્લો કરતા ભરૂચ. સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ક્યાં આવેલી છે? કઈ કઈ સંસ્થાઓ સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ છે તો કે રિલાયન્સ, નિર્મા અને અદાણી. સૌથી મોટી સહકારી ડેરી તો કે અમૂલ ડેરી અને આણંદ. સૌથી મોટી નદી તો કે નર્મદા. લાંબી નદી તો નર્મદા, જેની લંબાઈ નર્મદા છે એની લંબાઈ કેટલી છે? કેટલી છે એની લંબાઈ તો કે 1312 કિમી, બરાબર છે કિલોમીટર. અને ગુજરાતમાં, ગુજરાતમાં કેટલી છે એની લંબાઈ તો કે 161 કિલોમીટર છે. કેટલી છે? 161 મીટર. હવે સૌથી મોટી સિંચાઈ યોજના તો કે સરદાર સરોવર યોજના નવાગામ ખાતે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલું છે. ઊંચો બંધ તો કે સરદાર સરોવર બંધ. નર્મદા નદી પર એની ઊંચાઈ કેટલી છે સરદાર સરોવરના બંધની તો કે 163. કેટલી છે? 163 મીટર, બરાબર. હવે ત્યારબાદ મોટી યુનિવર્સિટી તો કે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. મોટી હોસ્પિટલ તો કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ખાતરનું મોટું કારખાનું તો કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ ચાવસ, જિલ્લો છે ભરૂચ. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર તો કે ઊંઝા, જિલ્લો છે મહેસાણા. સૌથી મોટું બંદર તો કે કંડલા, જિલ્લો છે કચ્છ. સૌથી મોટું રેલવે સ્ટેશન તો કે અમદાવાદ. અને મોટું વિમાન મથક એ પણ
અને વિમાન મથક પણ ક્યાં આવેલું છે સૌથી મોટું અમદાવાદ બરાબર હવે ત્યાર પછી નીચે સૌથી મોટું શહેર વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર વસ્તીની દ્રષ્ટિએ કયું છે તો કે અમદાવાદ મોટું સરોવર કુદરતી સરોવર છે બરાબર છે તો કે નળ સરોવર એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 120.82 ચોરસ કિમી કેટલું છે 120.82 ચોરસ કિમી સૌથી મોટું સરોવર છે કૃત્રિમ સરોવર છે કુદરતી છે એ કુદરતી હોય જ છે એ માણસે બનાવેલું ન હોય કૃત્રિમ એટલે માણસે બનાવેલું તો કે મોટું સરોવર જે માણસે બનાવેલું હોય તે કયું ક્યાં આવેલું છે તો કે સરદાર સરોવર એનું ક્ષેત્રફળ આશરે કેટલું છે 375.33 ચોરસ કિમી હવે મોટું સંગ્રહ સ્થાન તો કે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી ક્યાં આવેલું છે તો કે વડોદરામાં મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે તો કે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા લાંબો દરિયા કિનારો તો કે ક્યાં આવેલો છે તો કે કચ્છ જિલ્લામાં 406 કિલોમીટર લાંબો છે ઊંચું પર્વત શિખર ક્યાં આવેલું છે તો કે ગુરુ સોમનાથ દત્તાત્રેય ગિરનાર ઊંચાઈ કેટલી છે 1116 મીટર હવે પહોળો પુલ એ ક્યાં આવેલો છે તો કે ઋષિ દધીચી પુલ અમદાવાદમાં સાબરમતી નદી પર વાણજ અને દૂધેશ્વરનો જોડતો પુલ છે જેની પહોળાઈ કેટલી છે 25.69 મીટર અને લંબાઈ 755 મીટર સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે તો કે પાલીતાણા જિલ્લો કયો લાગે ભાવનગર તો કે કેટલા મંદિરો અહીંયા આવેલા છે સૌથી વધારે કેટલા મંદિરો છે તો કે 863 જૈન મંદિરો આવેલા છે સૌથી મોટી પ્રકાશન સંસ્થા તો કઈ છે તો કે નવનીત એજ્યુકેશન લિમિટેડ અમદાવાદ હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે પાકું કરવાનું છે અને હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર